वडोदरा म्युनिसिपल कॉर्पोरेशन के स्थायी समिति के अध्यक्ष डॉक्टर हितेंद्र पटेल द्वारा आज चौखंडी विस्तार से गुजरने के दौरान ढेरों अतिक्रमण को पाते हुए खुद ही अतिक्रमण की सफाई की गई। वडोदरा शहर मानो अतिक्रमण का डेरा और जंगल बन चुका हो, वैसे आए दिनों कॉर्पोरेशन अतिक्रमण विभाग की ठोस कामगिरी के बावजूद यहां पर अतिक्रमण बढ़ ही जाते हैं। जहां आज शहर के चौखंडी विस्तार से वडोदरा म्युनिसिपल कॉर्पोरेशन के स्थायी समिति के चेयरमैन डॉक्टर हितेंद्र पटेल आज यहां से गुजरने के कारण ढेरों सब्जी मार्केट के पास अतिक्रमण को पाया गया, जहां ये रोड से गुजरने के दौरान ढेरों अतिक्रमण को पाते हुए उनके द्वारा रोड साइड पर अपनी गाड़ी को पार्क करने के साथ खुद ही लारी गल्ला सहित अवैध हंगामी अतिक्रमण को दूर किया गया। खुद ही हाथ लारी सहित अन्य अतिक्रमण को दूर करने के साथ बाद अतिक्रमण विभाग की टीम को यहां पर बुलाया गया, जहां तमाम अतिक्रमण को अवैध पाते हुए ट्रैफिक को अड़चन रूप ऐसे अतिक्रमण का सफाया करने के साथ रोड लाइन खोली गई थी। जाहिर सी बात है कि कॉर्पोरेशन की अतिक्रमण विभाग की इस प्रकार की कड़ी कार्यवाही के बावजूद आए दिनों कहीं ना कहीं मिली भगत कहे या नागरिकों की लापरवाही के कारण अतिक्रमण बढ़ ही जाते हैं। स्वच्छता आग्रही एवं आखू वडोदरा शहर तमाम नागरिकों माध्यम थी प्रेस मित्रों माध्यम थी जयरे आपने मारू बीच स्वच्छ बीच एक खूब सारी झूंबेश उपाड़ा बाद तमाम कॉर्पोरेशन अधिकारी तमाम नगरजनों साथ सहकार थी જ્યારે આપણે આખા ભારતવર્ષમાં નંબર મેળવ્યો છે 8મો હવે ઈચ્છા છે આપણા શહેરની કે આપણે 1-5માં પહોંચીએ અને સાથે સાથે એ જ ભાગરૂપે 6 ડિસેમ્બરથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસથી સુશાસન દિવસ એટલે કે અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિવસ ત્યાં સુધી દરેક વોર્ડમાં ઇલેક્શન વોર્ડમાં જે સફાઈ ઝુંબેશ કરવાના છે એના આગોતરા ભાગરૂપે આજરોજ એક નાની શાક માર્કેટ મુકામે જ્યાં વહીવટી વોર્ડ નંબર 5 લાગે છે એના અધિકારીઓ સાથે એક જે વિસ્તારમાં કચરો અને જે વર્ષોથી એક વાત છે આ નાની શાક માર્કેટના ડેવલપમેન્ટની તો તમામ વિસ્તારના અને અહીંયા વિસ્તારના અમારા નગરસેવકોની સાથે રહીને આવનાર સમયમાં શું પ્લાનિંગ કરવું છે એનો પણ એક સુચારુ રૂપે વાત મૂકવાના છે ત્યારે આ વિષય ઉપર અહીંના લોકોની પણ એક વાત હતી કે સ્વચ્છતા જળવાય અને લોકોનો પણ સાથ એટલો જ ઈચ્છે છે આપણા માધ્યમથી આપણું શહેર કઈ રીતે આગળ વધે સ્વચ્છતામાં અને બીજા કામોમાં એ દિશામાં કામગીરી થઈ રહી છે ને એમાં સહકાર ઈચ્છે છે એવી જ શુભેચ્છા સર જે રીતે અત્યારે તમે દબાણ શાખાની ફૂલપાટ પર જે ચાલવાની વાત કરો તો ફૂલપાટ પર સિનિયર સિટીઝન ચાલી શકે છે તો પથ્થરગઢ મદન ચાપા રોડથી જે સાયકલનો દબાણ છે ત્યાં ફૂલપાટ બનાવવામાં આવ્યા તો શું કહેશો તમે આખા એ શહેરમાં બધી જ રીતે ટ્રાફિક હોય આરોગ્યપ્રદ ખોરાક હોય કે જે પણ વિસ્તારમાં આવા દબાણો છે એ નાના મોટા દબાણો કોર્પોરેશનની ટીમ અવારનવાર કરવા જાય છે પરંતુ લોકોનો પણ એટલો સહકાર ઈચ્છીએ છીએ એ ભાગ જે મદન ઝાપા હોય કે બીજો કોઈ પણ વિસ્તાર હોય ત્યાં અત્યારે પોતે આપે જોયું છે કે જે પણ ટ્રાફિક રિલેટેડ પીળા પટ્ટા હોય છે એની અંદર સ્કૂટર નથી મૂકતા એની બાજુમાં જે નડતર રૂપ ના થાય એવી લારી પણ પાર્ક નથી કરતા આ બધા જ વિષયને આવરીને આપણે શહેરના નગરજનોનો પણ એટલો જ સહકાર ઈચ્છીએ છીએ જેથી કરીને કાયદાનો અમલ કડક રીતે કરવાના કરતાં સહકારથી સુચારુ રૂપે પ્લાનિંગ થાય એ દિશામાં અમે કામ કરીએ છીએ કોર્પોરેશનની જે મેયરની ઓફિસ છે તમારી જે ઓફિસની બહાર જે ફૂલના ડગલાઓ લોકો મૂકીને જાય છે કોર્પોરેશનના અધિકારીઓને સાફ કરવામાં તકલીફ પડે તેના માટે શું કહેશો મેં પહેલાં જ કહ્યું કે લોકોનો પણ એટલો સહકાર ઈચ્છીએ છીએ જેથી કરીને કાયદો તો છે જ પણ કાયદાની સાથે સુચારુ રૂપે લોકો પણ એટલો સહકાર આપે જ્યારે હું ને તમે ધાર્મિકતા સાથે જોડાયેલા પણ છીએ જ્યારે ધર્મના કામમાં જઈએ છીએ તો ત્યાં આગળ સુચારુ રૂપે પાર્કિંગ કરીએ છીએ એનું વર્તનમાં પણ અમલમાં મૂકીએ